नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश पटेल, न्यू नंबर प्राइमरी स्कूल ढूंढे आपनी समक्ष खोराक क्या थी मड़ी थी ते आपने आज आगरना भाग में शीखीशू। आपने अगाउ वीडियो में जोया मुजब खोराकना स्रोतों બે ભાગ જોયા, વનસ્પતિ અને પ્રાણી। તો વનસ્પતિમાંથી આપણને ખોરાક કઈ રીતે પ્રાપ્ત થાય છે અને પ્રાણીઓમાંથી ખોરાક આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે, પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે। ફળો, શાકભાજી, અનાજ વિવિધ ઉદાહરણો આપણે અગાઉના વિડીયોમાં જોયા। હવે આજે આપણે આગળના ભાગમાં પ્રાણીઓના ખોરાકના આધારે તેના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા, જેની આપણે વિસ્તારથી ઉદાહરણ સહિત સમજ કરીશું। તો જોઈએ, સૌ પ્રથમ પ્રાણીઓના ત્રણ પ્રકારો। સૌ પ્રથમ શાકાહારી પ્રાણીઓ, તો સૌ પ્રથમ શાકાહારી પ્રાણીઓમાં જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ અથવા વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરતા હોય તેને શાકાહારી પ્રાણીઓ કહે છે। ઉદાહરણ તરીકે હાથી, હરણ અને સસલું, કે જે ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે છે અથવા વનસ્પતિના પાંદડાઓનો ઉપયોગ કરે છે, જેઓ અન્ય ખોરાક તરીકે મોસનો પણ ઉપયોગ કરતા નથી, જેથી તેમને શાકાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ બીજો ભાગ જોઈએ તો માંસાહારી પ્રાણીઓ। તો માંસાહારી પ્રાણીઓની વ્યાખ્યા જોઈએ આપણે, તો જે પ્રાણીઓ ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરતા હોય, એટલે કે અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો તેનો ખોરાકનો ઉપયોગ કરે છે, જેને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, કે જેથી વાઘ, સિંહ, ચિત્તો, દીપડો વગેરે પોતાના કરતા નાના સજીવોનો શિકાર કરે છે અને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેમને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે। આગળ ત્રીજો પ્રકાર જોઈએ, મિશ્રાહારી પ્રાણીઓ। Thank you.
तो मिश्राहारी प्राणी की व्याख्या मिश्राहारी એટલે કે બંને પ્રકારનો કે જો વનસ્પતિનો પણ ઉપયોગ કરતા હોય અને ખોરાક માંસનો પણ ઉપયોગ કરતા હોય તેમને મિશ્રાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પ્રાણીઓ ખોરાકમાં વનસ્પતિ કૈલાસ અને એમાં અને માંસ બંનેનો ઉપયોગ કરતા હોય તેને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે ઉદાહરણ તરીકે બિલાડી કૂતરો અને મનુષ્ય તો બિલાડી તો બાળકો તમને એમ થશે કે બિલાડી મિશ્રાહારી પ્રાણી તરીકે કઈ રીતે ઓળખાય તો બિલાડી ખોરાક તરીકે દૂધ રોટલી વગેરેનો પણ ઉપયોગ કરે છે અને તેના કરતાં નાના જીવજંતુઓ પણ તે ખાઈ જાય છે તેથી તેને મિશ્રાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે કૂતરો અને મનુષ્ય પણ માંસ અને વનસ્પતિ બંનેનો ઉપયોગ કરતા હોવાથી તેમને મિશ્રાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયા પ્રાણીઓના વર્ગના આધારે ત્રણ પ્રકાર હવે રાધ્યા વિના કાચા ખાઈ શકાય એટલે કે જેને રાધવા નથી પડતા છતાં આપણે તેને કાચા ખાઈ શકીએ છીએ તેવા આપણે પદાર્થો જોઈશું તો તેમાં ફળો શાકભાજી અને સૂકો મળો એમ ત્રણનો સમાવેશ થાય છે તો તમને ખબર હશે તો ફળ તો ચીકુ સફરજન કેળા મોસંબી નારંગી વગેરે આપણે રાધ્યા વિના ખાઈ શકીએ છીએ હવે સૂકા મેવામાં જોઈએ તો કાજુ બદામ અખરોટ અંજીર વગેરે આપણે સૂકા મેવાનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે શાકભાજીમાં ટામેટા કોબી બીટ મૂળો ગાજર વગેરેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે ખોરાક બગડતો અટકાવવા માટે શું કરી શકીએ તો ખોરાકને અટકાવવાના ઉપાય ખોરાકને અટકાવવાના ઉપાયો તો ખોરાક જરૂરિયાત મુજબ રાંધવો જોઈએ જેથી તેનો બગાડ ન થાય અને તેને ફેંકી દેવો ન પડે બીજું આપણે જે બજારમાંથી શાકભાજી ખરીદીએ છીએ તેનો સમયસર ઉપયોગ થઈ જાય જેથી તેનો પણ બગાડ થાય નહીં અને આગળ છેલ્લે જોઈએ તો ઘરમાં જે સંગ્રહ કરેલું અનાજ છે તેનો પણ સમય જતાં ઉપયોગ કરી લેવો જેથી તેનો પણ બગાડ થાય નહીં હવે આગળ પ્રાણીઓમાં ખોરાકના આધારે પ્રાણીઓમાં ખોરાકમાં જોવા મળતી વિવિધતા તો આપણે ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળીએ છીએ તો આ તમામ પ્રાણીઓનો ખોરાક અલગ અલગ હોય છે તો કઈ રીતે તો ગાય ભેંસ બકરી જેવા પાલતુ પશુઓ ઘાસ કરે છે આગળ જોઈએ તો પક્ષીઓ પોપટ ચકલી કબૂતર વગેરે અનાજના દાણા ચડે છે કેટલાક નાના જીવજંતુઓનો પણ તે ઉપયોગ કરે છે આગળ જોઈએ તો જંગલમાં રહેતા પ્રાણી વાઘ ચિત્તો સિંહ વગેરે તેના કરતાં નાના સજીવોનો શિકાર કરીને પોતાના ખોરાકમાં માંસનો ઉપયોગ કરે છે આગળ જોઈએ તો ગરોળી કાચિંડો વગેરે જેવા પ્રાણીઓ તેના કરતાં નાના જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જ્યારે ગર્ભમાં રહેતા પ્રાણીઓ સાપ ઉંદર દેડકો જેવા અન્ય પ્રાણીઓને ગળી જઈ તેનું ભક્ષણ કરી પોતાનો ખોરાક કરે છે જ્યારે બાજ અને ગરુડ તેઓ ઘરમાં રહેતા પ્રાણીઓ સાપનું ભક્ષણ કરીને પોતાના ખોરાકનો ઉપયોગ કરે છે જ્યારે પતંગિયા અને મધમાખી ફૂલોમાંથી રસ ચૂસી પોતાનો ખોરાક બનાવે છે અને આ રીતે પોતાનું જીવન અલગ અલગ પ્રાણીઓ જુદી જુદી રીતે પોતાનો ખોરાક મેળવી ગુજારે છે
विद्यार्थी मित्रों जो तुमने हमारा वीडियो गमता हो तो हमारी चैनल न्यू नॉर्मल प्राइमरी स्कूल टिंटो ने सब्सक्राइब करजो लाइक करशो अने बाजू में आपेला बेल ना बटन ने क्लिक करशो जेथी अमारा आवनार वीडियो आपने सरळताथी मळशे।